नमस्ते, जय मामादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल थी हूँ खूंट रेखा, धोरण 9 हिंदी विषय शिक्षिका। आपनो हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आगळना लेक्चर में आपणे काव्य 4 कर्णका जीवन दर्शन, जेमना कवि छे रामधारीसिंह दिनकर, साहित्य प्रकार छे खंड काव्यों के અહીંયા આપણે વાત કરેલી હતી કૃષ્ણ અને કર્ણ વિશેની, કે કૃષ્ણ છે એને બધી જ વાતની ખ્યાલ છે, બધી જ વાતની ખબર છે, છતાં પણ પોતે છે હવે શું કરે છે, તો કે કર્ણને પોતાના પક્ષમાં લેવા માટેથી પાંડવોનો તું સૌથી મોટો ભાઈ છો અને આ રાજપાટ, આ રાજગાદી, રાજસિંહાસન આવી લાલચ પોતે આપે છે। એને બધી જ ખબર છે કે કર્ણ છે એ આવવાનો નથી, એના પક્ષમાં આવવાનો નથી, છતાં પણ પોતે છે લાલચ આપે છે। શું કામ? તો કે કર્ણ છે એ શક્તિશાળી છે અને હવે એમને યુદ્ધ ચાલુ થઈ ગયું છે। મહાભારતના યુદ્ધ વખતે અર્જુન છે એનાથી પણ શ્રેષ્ઠ છે, એ કોણ છે? તો કે કર્ણ છે। અને બીજું, કર્ણ પાસે શું છે? તો કે એની પાસે છે કવચ અને કુંડળ છે, જે જેને જન્મજાત મળેલા છે। કોને આપેલા છે? સૂર્ય ભગવાનને, સૂર્યનારાયણને આપેલા છે। કર્ણ છે એની રક્ષા માટેથી કવચ અને કુંડળ આપેલા છે। હવે પોતે છે એને રાજપાટની છે એ લાલચ આપે છે, આવું કંઈક છે એ આપણને અહીંયા કાવ્યની અંદર કહેલું છે। જોઈને આવજો વાંચીને। વૈભવ યાની ધન દોલત, વિલાસ યાની સુખ ભોગ, વૈભવ વિલાસ કી ચાહ નહી, અપની કોઈ પરવાહ નહી। કર્ણ છે એ શું કહે છે કે મને ધન દોલત આવા કોઈ સુખ છે એની લાલચ છે નહીં, મને કોઈ એની ઈચ્છા છે નહીં। હવે એ પોતે છે એ કહે છે કે મને મારી પણ પરવા છે નહીં, જે થવાનું હશે તે થઈ રહેશે। બસ યહી ચાહતા હું કેવલ દાન કી દેવ સરિતા નિર્મલ, પોતે છે એવું ઈચ્છે છે, કર્ણ છે દાનવીર છે, પોતે એવું ઈચ્છે છે કે હંમેશા મારા હાથેથી દાનની નદી છે, નિર્મળ નદીની જેમ મારા હાથેથી છે હું દાન બીજાને આપી શકું। પોતે છે એને ધન દોલત સુખ ભોગની કોઈ ઈચ્છા છે નહીં, એની તો બસ એક જ ચાહ છે। શું એની ચાહ છે, શું એની ઈચ્છા છે? તો કે પોતે છે એ દાનની નદી છે, એ વહેતી પોતાના હાથેથી રાખે, કર્તલ્યની હાથની હથેળી સે ઝરતી રહે સદા, નિર્ધન કો ભરતી રહે સદા। પોતે છે એ કે છે સરિતાયાની નદી, દાનની નદી છે એ પોતાના હાથેથી વહેતી રહે, અને એ દાન છે એ કોને મળે? દરિદ્ર લોકોને, ગરીબ લોકો છે એને મળે અને એના દુઃખ છે એ દૂર થાય, આવું કર્ણ છે એ ઈચ્છે છે। તુચ્છ હે રાજ્ય ક્યા હે કેશવ, કેશવ યાની કૃષ્ણ ભગવાનને છે એ કહે છે કર્ણ કે આ રાજ્ય છે એ કેવું છે? તુચ્છ છે, નકામું છે। હે કેશવ, આ રાજ્ય છે એ તુચ્છ છે, નકામું છે મારા માટે। પાતા ક્યા હે નર, કલ પ્રાપ્તિ વિભવ છે, પોતે છે એ કહે છે કે રાજ્ય મળી જાય પછી લોકો છે એ શું મેળવે છે? માણસ છે એને સત્તા મળી જાય, રાજ છે એ મળી જાય, રાજ સિંહાસન મળી જાય, પછી માણસ છે એની હાલત કેવી થાય છે? એ કર્ણ છે એ કૃષ્ણને કહે છે। ચિંતા વધારે પડતી, પ્રભુત એટલે અધિક વધારે પડતી, અત્યલ્પ હાસ, કુછ ચાકચિત્ય, કુછ ક્ષણ વિલાસ, પોતે છે કે છે કે વધારે પડતી ચિંતા છે એને મળે છે, વધારે પડતું શું થાય છે એને ચિંતા થાય છે। ત્યાર પછી કીધું છે અલ્પત્ય એટલે કે થોડું, હાસ યાની ઉપહાસ, અને પછી કીધું છે ચાકચિત્ય એટલે કે ચમક દમક, થોડીક વાર છે બધું જ છે એ કામનું છે, બાકી બધું જ છે એ નકામું છે। રાજ સિંહાસન મળી જાય પછી, હા સુખ સાહેબી છે મળી જાય પછી થોડીક ઘણી તમને ચમક દમક તમારી લીએ છે, તમે છે આરામથી જિંદગી જીવી શકો છો, પરંતુ સાથે સાથે વધારે પડતું શું આવે છે? ચિંતા પણ આવે છે, લોકો તમારી વાતો પણ કરે છે,
चमक दमक मिली जाए जे कर्ण से इच्छतो नहीं, पर वह भी यही गवाना है, कुछ साथ नहीं ले जाना है। कर्ण से कहे छे के आ राज सिंहासन के जे काई छे बधु अहीं छोड़ी ने जावानो छे, साथे काई आवतो नथी। मृत्यु पामे छे માણસ, ત્યારે એની સાથે કાઈ આવતો નથી। એટલે કર્ણ છે એ ના પાડી દે છે કે મારે છે યા રાજ્ય છે જોતો નથી, મારા માટે રાજ્ય નકામું છે। मुझसे मनुष्य जो जोते है कंचन का बार न डोते है। पोते छे कर्ण छे कहे छे मारा जेवा માણસ જે છે, મારા જેવા જે મનુષ્ય છે એ કંચન યાની સોનું, સોનાનો છે ભાર છે સાથે રાખતા નથી। કર્ણ છે પોતાનું કહે છે કે મારા જેવા જે મનુષ્ય છે એ કંચન યાની સોનું, સોનાનો ભાર છે એ સાથે રાખતા નથી। પાતે હે ધન ભિખારને કો, લાતે હે રતન લૂંટાને કો। પોતે છે કહે છે કે પોતે મારા જેવા જે કોઈ વ્યક્તિ હોય ને, દાનવીર વ્યક્તિ, એ પોતે છે ધન છે એ મેળવે છે, પણ કોના માટેથી? બીજા માટેથી, બીજાને આપવા માટેથી। જો અહીંયા કીધું છે પાતે હે ધન વિખરાને કો, બીજાને વેચી આપે છે પોતે, પોતે મોટો દાનવીર છે। એટલે પોતે એવું કહી શકે છે કે મારા જેવા વ્યક્તિ છે એ ધન મેળવે છે, પરંતુ ધન છે એ મારા માટે નથી, હંમેશા હું બીજાને દાનમાં આપું છું। લાતે હે રતન, રત્ન છે બીજાને આપવા માટે છે, બીજાને પાછળ છે પોતે વાપરી નાખે છે। જગસે ન કભી કુછ લેતા હો, પોતે છે એ કહે છે કર્ણ કે હું જગ યાની વિશ્વ આ સંસાર પાસેથી કાંઈ છે લેતો નથી, ઉલટાનો બીજાને આપું છું। દાન હી હૃદય કા દેતે હે, અહીંયા કર્ણ છે શું કહે છે તો કે મારા જેવા વ્યક્તિ આ વિશ્વ પાસેથી, આ જગત પાસેથી કંઈ નથી લેતા, પરંતુ ઉલટાના છે એ વિશ્વના લોકોને, જે કોઈ ગરીબ લોકો છે કે જે કોઈ ને સહાયની જરૂર છે ને, પોતે શું કરે છે દાન આપે છે, પોતે બધું જ આપી દેવા માટે તૈયાર છે, દાનમાં આપી દેવા માટે, બધું જ આપી દેવા માટે પોતે તૈયાર છે। તો આ પંક્તિની અંદર આપણને અહીંયા કહે છે કે કર્ણ છે એ શું કહે છે મારા જેવા વ્યક્તિ સોનાનો ભાર ઉઠાવી શકતા નથી, સાથે લઈને ફરી શકતા નથી, પોતે ધન મેળવે છે પણ પરંતુ બીજાના માટેથી પોતે બીજાના દુઃખ દૂર કરવામાં પોતે વેચી દે છે, જે કાંઈ એને અમૂલ્ય રત્ન મળ્યા છે એ પણ બીજાને આપી દે છે। જગત પાસેથી પોતે કંઈ લેતા નથી, પરંતુ હંમેશા પોતે છે પોતાનું હૃદય પણ દાનમાં આપી દેવા માટે તૈયાર છે। વાત કરેલી છે હવે કે પોતે છે એ શું છે, તો કે પ્રસાદો યાની રાજમહેલ, પ્રસાદો કે કનભાર યાની એના સુનેરા જે ઉપરના શિખરો છે તે શિખર, પોતે હે કબૂતરો કે હી ઘર, પોતે એવું કહે છે કે રાજમહેલ જે છે એના ઊંચા શિખરો ઉપર સોનાના સુનેરી છે, કલર કરેલો જે છે સોનેરી કલર કરેલો છે એની ઉપર લલચાઈને કોના ઘર હોય છે, કબૂતરના ઘર છે। પરંતુ મહેલો મે ગર્વ ન હોતા હે, મહેલની અંદર ગર્વ છે એ નથી હોતું। કંચન પર કભી ન સોતા હે, ગર્વ છે ત્યારે જે કોઈ રાજમહેલ છે એની ઉપર ટોચ ઉપર ક્યારે છે એ ગર્વ છે બેસતા નથી, ત્યાં રાત વાસો કરતા નથી। તો અહીંયા કીધું છે પ્રાસાદ યાની રાજમહેલ, કંભાર યાની સુનહરે શિખર એની ઉપરનો જે ભાગ જે છે તેની વાત કરેલી છે, ઉપરની જેને ચોટી કહે છે, ટોચ કહે છે અથવા શિખર કહે છે, તેના ઉપર કોણ રહે છે તો કે કબૂતર જ રહે છે। આપણે બધા એ જોયું છે કે ઊંચા મંદિર છે કે કોઈ ઊંચા બિલ્ડિંગ છે જેના ઉપરના ભાગ પર છે કબૂતરો છે, શું કરે છે તો કે પોતાના માળા બાંધી અને રહે છે, પરંતુ ગર્વ છે ત્યારે એના ઉપર ત્યાં રાતવાસો પણ કરતા નથી, બેસતા પણ નથી। બસતા વો કહી પહાડો મે, શૈલો કી ફટી દરારો મે, પોતે છે શું કહે છે કે આ ગર્વ છે એ ક્યાં વસવાટ કરે છે, તો કે પર્વત ઉપર છે પોતે વસવાટ કરે છે।
पर्वत ऊपर શું છે તો કે પર્વત છે ત્યાં તિરાડો પડી ગઈ છે ઉપરના ભાગની અંદર તિરાડો પડી ગઈ છે ત્યાં જ વસે છે ભલે પર્વત છે માં તિરાડો પડી ગઈ છે છતાં પણ એનો રહેણાંક છે એ પર્વત ઉપર જ છે શૈલો યાની પર્વત કીધું છે તો અહીંયા આપણે વાત કરેલી છે કે રાજમહેલની ટોચ ઉપર કબૂતરો રહે છે ગરુડ રહેતા નથી ગરુડ છે એ હંમેશા ત્યાં રહે છે તો કે પર્વત ઉપર ઉપરની ટોચના ભાગમાં છે એ રહે છે અને પર્વતની હાલત કેવી છે તો કે જ્યાં ત્યાં છે તિરાડો પડી ગઈ છે ચીરા પડી ગયા છે એવા વિસ્તારમાં એમને છે રહેવાનું પસંદ છે મહેલ ઉપર રહેવું એમને ગમતું નથી होकर समृद्धि सुख से अधीन मानव होता नितर तप क्षीण पोते छे के छे के मानस छे ए थोड़ी घणी समृद्धि सुख साहिबी मेळवी लिए छे पछी मानस नी हालत केवी थई जाय छे तो के नो तप छे क्षीण थई जाय छे पोते छे झाखो पड़ी जाय छे नबळो पड़ी जाय छे અહીંયા કીધેલું છે હોકર સમૃદ્ધિ સુખ કે અધીન માનવ હોતા નિત તપ ક્ષીણ યાની નિર્બળ પડી જાય છે માણસ છે એને સુખ સાહિબીઓ બધું જ મળી જાય છે પછી એ માણસ નબળો પડી જાય છે આવું કોણ કહે છે કર્ણ કહે છે કોને કહે છે શ્રી કૃષ્ણને કહે છે કૃષ્ણ ભગવાન છે અત્યારે એને લાલચ આપી અને પાંડવોના પક્ષમાં લેવા માટેથી કર્ણને ઘણી બધી છે લાલચ આપે છે પરંતુ કર્ણ છે એ ના પાડી દે છે કે મારે આવી કોઈ સુખ સમૃદ્ધિ જોતી નથી માણસને સુખ સમૃદ્ધિ મળી જાય પછી શું એની હાલત થાય છે તો કે પોતે નિસ્તેજ થઈ જાય છે નબળો પડી જાય છે સત્તા કિરીટી માણ મણિમય આશન કરતે મનુષ્ય કો તેજ હરણ પોતે છે કે છે કે આ સત્તા કીર્તિ પછી તો કે મણિમય આશન સરસ મજાનું સિંહાસન હીરા ચરેલા છે એ માણેક મોતી વાળો છે સરસ મજાનો મુગોટ રાજ મુગોટ આ બધું છે જ્યારે માણસને મળી જાય છે ને ત્યારે એનો તેજ છે ઈ ભણાઈ જાય છે માણસ નબળો પડી જાય છે આવું કર્ણ છે એ માને છે ત્યાર પછી કીધું છે નર વિભવ હેતુ લલચાતા હે પર વહી મનુજ કો ખાતા હે માણસ છે એને વૈભવ વિલાસ હીરા માણેક મોતી સત્તા જે કાંઈ છે એ બધું મળી જાય છે લલચાઈ જાય છે માણસ પરંતુ માણસ છે જો કીધું છે નર વિભવ હેતુ લલચાતા હે આ બધું માણસ છે જો એને પોતે લલચાઈ છે પરંતુ એ જ લાલચ છે એ માણસને ખાઈ જાય છે એને દુખી કરે છે આવું કર્ણનું માનવું છે કે મનુષ્ય છે એને સુખ સમૃદ્ધિ મળી જાય છે ત્યારે માણસ છે નબળો પડી જાય છે પછી કીધેલું છે સત્તા રાજપાટ કીર્તિ માણેક મોતી જડેલા હીરા મુંગટ જડે સોરી હીરા માણેક જડેલો છે આસન સિંહાસન માથે મુંગટ આ બધું જ્યારે માણસ છે એને બધું જ મળી જાય છે ત્યારે માણસ છે એનો તેજ છે એ ભણાઈ જાય છે નિસ્તેજ થઈ જાય છે માણસ છે એ આ બધું જ મેળવવા માટે ખૂબ જ લલચાય છે પરંતુ એ નથી જોતો કે લાલચજી છે ને ધન દોલત વાળી જે લાલચ જે છે ને એ જ માણસ છે ને ભણી નાખે છે ત્યાર પછી સામેના પેજ ઉપર ચાંદની પુષ્પ છાયા મે પલ નર ગલે બને સુમધુર કોમલ કર્ણ છે શું કહે છે તો કે ચાંદની રાત હોય પુષ્પ યાની ફૂલની છે એ પથારી હોય એમાં પાલી પોષીને જે વ્યક્તિ છે એ મોટો થયો હોય જેનું એમાં પાલન પોષણ થયું હોય એવો વ્યક્તિ છે એ કેવો હોય છે તો કે ખૂબ જ છે એ સુકુમાર હોય છે એકદમ નાજુક હોય છે પરંતુ એ છે સાચો પુરુષ કહેવાતો નથી આવું કર્ણનું માનવું છે કે ચાંદની રાત હોય ફૂલની સરસ મજાની છે એ પાથરેલા ફૂલ ઉપર એનું પાલન પોષણ થયેલો હોય આવો વ્યક્તિ છે કેવો હોય છે તો કે સરસ મજાનો કોમળ હોય છે પર અમૃત ક્લેશતા પીએ વિના આપત અંધેર મે જીએ વિના આપત યાની અહીંયા કીધું સોરી આપત યાની દુઃખ જે કાંઈ છે મુશ્કેલી આવે છે તેની વાત કરેલી છે પરંતુ મનુષ્ય છે એ જ્યાં સુધી દુઃખી ન થયો હોય ને એને દુઃખ સહન ન કર્યા હોય ને ત્યાં સુધી છે એ સાચો પોતે છે પુરુષ કહેવાતો નથી
એ આંધી તુફાનનો સામનો કરી શકતો નથી, જેને ફૂલની બિછાના ઉપર રહી અને પોતે જે મોટા થયેલા વ્યક્તિ છે એ આંધી તુફાન છે એનો સામનો કરી શકતા નથી. શું કામ? તો કે એ એકદમ કોમળ છે, નાજુક છે એવા વ્યક્તિ છે એ પુરુષ કહેવાતા નથી. वह पुरुष नहीं कहलाता कहला सकता, विघ्नों को नहीं हिला सकता. पोते छे एवं कहे छे के यहाँ जे व्यक्ति छे ई पोते आंधी तूफान छे नो सामनो करी सकता नथी एवा छे ए पुरुष कहेवाई सकता नथी. अने पोते छे ए कोई पण छे विघ्नो नो छे ई पोते नाश करी सकता नथी. शु काम? तो के एकदम कोमल छे એટલે હંમેશા જે સાચો પુરુષ છે કેવો હોય છે? તો કે જે કોઈ મુશ્કેલી આવે છે એ મુશ્કેલીઓને પોતે પાર કરી આંધી તોફાનનો સામનો કરી અને પોતે જીવનની અંદર જે કાંઈ મુશ્કેલીઓ આવે છે એને દૂર કરી શકે છે. ત્યાં પછી કીધેલું છે, ઉડતે જો ઝુંઝાવતો મેં પીતે જો વારી પ્રપાતો મેં. ગરુડ છે એને પોતે શું કહે છે? તો કે ગરુડ છે એને જ પોતે જોઈને ચાલે છે કર્ણ. હવે પોતે એવું કહે છે કે ગરુડ છે કેવું છે? તો કે વર્ષા આંધી તોફાન જે કાંઈ હોય છતાં પણ પોતે છે આકાશમાં ઊંચે સુધી ઉડી શકે છે. શું કહે છે? ગરુડ છે એ આંધી છે છતાં, ગમે એવો પવન છે, વરસાદ છે, વાવાઝોડું છે, છતાં પણ છે પોતે આકાશમાં ઊંચે ને ઊંચે છે એ ઉડી શકે છે. પોતે છે એ કેવું પાણી પીવે છે? તો કે પહાડનું પાણી છે એ પીવે છે. પહાડ ઉપરથી જે કાંઈ પાણી વહેતું હોય છે કે જ્યાં ક્યાંય ભરાયેલું હોય છે એ પર્વતોનું જ છે એ પાણી પોતે છે એ પીવે છે. હવે પોતે એવું કહે છે કે દુર્યોધન પર હે વિપર ઘોર શક્તા ન કિસી વિષે ઉસે છોડ. પોતે સોરી, સારા આકાશ અયન જિંકા વિસગર ભુજંગ ભોજન જિંકા. પોતે છે કે છે કે આખો આકાશ છે એ ગરુ પોતે પોતાનું માને છે, કારણ કે છે ઊંચે સુધી ઉડી શકે છે. એટલે પોતે એવું કહે છે કે આખો આકાશ જાણે એનું જ હોય, કારણ કે એટલી બધી ઊંચાઈ ઉપર બીજા પક્ષીઓ જઈ શકતા નથી. અને પછી કીધેલું છે કે એનું ભોજન શું છે? તો કે ઝેરી સાપ છે એનું ભોજન પોતે કરે છે. वे यही फणि बंधन छुड़ाते है धरती का हृदय जुड़ते है. પોતે છે કે છે કે ફણી અને સાપનું જે કાંઈ બંધન છે એનાથી કોણ છોડાવે છે? તો કે ગરુડ છે એ જ છે સાપથી છોડાવે છે અને આ ધરતી છે એ સુકોમળ છે એ રાખી શકે છે. તો અહીંયા કીધેલું છે કે ગરુડ છે એ ઊંચે ને ઊંચે આકાશમાં ઉડી શકે છે, આંધી તોફાન જે કાંઈ છે એનો સામનો કરી શકે છે, પોતે પર્વતનું પહાડનું જે કાંઈ પાણી વહેતું હોય છે પ્રપાતનું ન્યાના ધોધનું તે જ પાણી પીવે છે. ત્યાર પછી તો કે એ આકાશ છે આખું એ આકાશ છે જાણે એમનું જ હોય એની જેમ ઊંચે ને ઊંચે આકાશમાં ઉડે છે અને પોતાનું ભોજન શું છે? તો કે ઝેરી સાપ છે એને પોતે ખાય અને જાણે આ ધરતી છે એને પોતે શું આપે છે? તો કે શકુન આપે છે. છેલ્લે કીધેલું છે મેં ગરુડ કૃષ્ણ. પોતે છે કે છે કે હું એ જ ગરુડ છું, ગરુડની સમાન જ છું. મેં પક્ષીરાજ સિર પર ન ચાહીએ મુજે તાજ. પક્ષીઓનો રાજા કોણ છે? ગરુડ છે. પક્ષીઓનો રાજા છે કોણ છે? ગરુડ છે. અને હું એ ગરુડની સમાન જ છું. ગરુડ છે એને માથા ઉપર તાજ છે જોતો નથી, એટલે જ રાજમહેલની ચોટીઓ ઉપર ઉપરના ભાગમાં એ રહેતો નથી. એ જ રીતના મારે પણ છે કે મારા મસ્તક ઉપર છે એ તાજ યાની મુગટ છે એ જોતો નથી. દુર્યોધન પર હે વિપદ ઘોર શક્તા ન કિસી વિશે ઉસે છોડ. પોતે દુર્યોધન છે એને મિત્ર માને છે એટલે કહે છે કે અત્યારે દુર્યોધન છે ખૂબ જ મુશ્કેલીમાં છે, ખૂબ મોટી મુશ્કેલીમાં છે. હું એને કોઈ પણ સંજોગોમાં છોડી શકું તેમ છું નહીં. શું કામ? તો કે જ્યારે હું મુસીબતમાં હતો લોકો માને છે કે મારી નિંદા કરતા હતા, મારી જે કઈ આવડત છે એને ધિક્કારી નાખતા હતા, ત્યારે દુર્યોધન છે
રાખે છે ત્યારે મારો પરિવાર મારી સાથ આપતો નથી એવા સમયે મને કોને સાથ લેતો તો દુર્યોધને આપ્યો તો એટલે હવે હું પણ એને છોડી શકું એમ છું નહીં શું કામ તો કે મને મુશ્કેલીમાં એને મદદ કરી હતી હવે દુર્યોધન મુશ્કેલીમાં છે એટલે હું એમને મદદ કરવા માંગુ છું હું એને કોઈ પણ રીતના છે એ છોડી શકું એમ છું નહીં રણખેડ પાટના હે મુજકો પોતે છે કે છે કે જે અત્યારે મહાભારતનું યુદ્ધ થયેલું છે ને એ રણ મેદાનની અંદર મારે ઉતરી અને સામેના પક્ષમાં યાની પાંડવોના વિરુદ્ધ પોતે છે કોના પક્ષમાં રહીને લડવાનો છે દુર્યોધનના પક્ષમાં લઈ અને પોતે છે એ પાંડવોની સામે છે લડવાનો છે અને ડગલા કરી દેવાનો છે યુદ્ધની અંદર પોતે અહીં પાસ કાટના હે મુજકો સાપનું બંધન યાની અત્યારે જે દુર્યોધન મુશ્કેલીમાં છે ને એમાંથી મારે એમને છોડાવવું છે આમ કહી અને પોતે છે ત્યાંથી નીકળી જાય છે અને દુર્યોધનની પોતે દુર્યોધનની મિત્રતા છે સારી રીતના નિભાવે છે દુર્યોધનનો સાથ પોતે છોડતો નથી આ વાત છે અહીંયા આપણું કાવ્ય છે બાળકો પૂર્ણ થાય છે પરંતુ આગળ જોઈએ તો મેં તમને કીધેલું હતું કે કર્ણ છે કર્ણ એ એને કઈ રીતના છે કે કૃષ્ણ ભગવાન છે એ છેતરે છે તો કે કૃષ્ણ ભગવાન હવે જાણી ગયા છે કે કર્ણ દુર્યોધનનો કોઈ પણ સંજોગોમાં એની પોતે એનો સાથ છોડે એમ છે નહીં એની મિત્રતા એની સાથે સારી રીતના પોતે નિભાવવાના છે એટલે પોતે હવે એક ષડયંત્ર રચે છે ઇન્દ્રની મદદ લે છે અને ઇન્દ્ર છે એ બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને કર્ણ પાસે આવે છે અને દાનમાં કવચ અને કુંડળ છે એ માગે છે કર્ણ છે એ બ્રાહ્મણના વેશમાં રહેલા ઇન્દ્રને ઓળખી જાય છે છતાં પણ પોતે છે પોતાના કવચ અને કુંડળ કાઢી અને કોને આપી દે છે તો કે બ્રાહ્મણના વેશમાં રહેલા ઇન્દ્રને પોતે છે એ કવચ અને કુંડળ છે એ આપી દે છે અને પછી યુદ્ધમાં છે એ મૃત્યુ થાય છે બાળકો અહીંયા આપણું કાવ્ય છે તે પૂર્ણ થાય છે થેન્ક યુ જય મા માતા